જય માતા દી. હું મનીષાબેન આપનું સ્વાગત કરું છું અમીધારા કિચનમાં. આજે હું બનાવીશ વધેલી રોટલીનું શાક. જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે રોટલીનું શાક બનાવવાની સામગ્રી. 7-8 રોટલી લીધી છે, દહીં લીધું છે, મોટો કપ છે, બધા વેજીટેબલ છે, ટમેટા છે કાપેલા 3 નંગ, આદુ મરચી પીસેલી છે, આદુ લસણ અને મરચી 3 પીસેલું છે, સૂકી ડુંગળી છે, લીલું લસણ છે, ધાણા છે, કોથમીર, લાલ મરચા છે અને લીલી ડુંગળી છે. સૂકો મસાલો લીધેલો છે, આપણે રનિંગમાં જે હોય એ મસાલો લીધેલો છે બધો. અને વઘાર માટે લીલો લીમડો છે, સૂકા મરચા અને તમાલપત્ર છે. મરી લીધી છે, સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે અને તેલ લીધું છે. તેલ મોટી 3 ચમચી તેલ લીધેલું છે. તો હવે આપણે રોટલીનું શાક બનાવવાની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલા મેં એક પેન લીધી છે અને એમાં ગેસ ચાલુ કરી દઈશ. પેન ગરમ થાય એટલે આપણે આમાં તેલ નાખશું. હવે આપણી પેન ગરમ થઈ ગઈ છે તો હવે આપણે એમાં તેલ નાખશું. 3 મોટી ચમચી તેલ લીધેલું છે. હવે તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ નાખશું. હવે આપણું તેલ આવી ગયું છે. હવે આપણે એમાં 1 ચમચી રાઈ નાખવાની છે, 1 ચમચી જીરું નાખવાનું છે, 1 તમાલપત્ર નાખવાના છે, સૂકા મરચા અને લીમડી નાખી દેવાની છે, હિંગ નાખવાની છે અને આદુ મરચીની પેસ્ટ નાખી દેવાની છે. એને સાતરી લેવાની છે. હવે એના સૂકા કાંદા છે બધા નાખી દેવાના છે. સૂકા કાંદા સતાવી ગયા છે. હવે એમાં આપણે આ લાલ મરચા નાખી દેશું. હવે આપણે એને હલાવી લઈશું. આ રીતના હલાવી લેવાનું, બધું એક થઈ જાય અને ડુંગળીનો કલર પણ ફરી જાય, એકદમ ગુલાબી કલરની થઈ જાય. એમાં આપણે બીજું વેજીટેબલ નાખશું. હવે એમાં આપણે લીલી ડુંગળી નાખવાની છે. હવે એમાં આપણે મીઠું અને હળદર એડ કરવાની છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. હળદર નાખશું. હવે આપણે એને મિક્સ કરી લઈશું. હવે આને એક સરખું હળાવી લેવાનું છે, મિક્સ કરી લેવાનું છે બધું. અને ગેસ ફૂલ રાખવાનો છે જેથી કરીને બધું એકદમ એક સરખું જડી જાય. હવે એમાં આપણે લાલ મરચું પાવડર નાખવાનો છે. લાલ મરચું પાવડર 1 ચમચી થી 2 ચમચી નાખવાની છે. ધાણા જીરું પાવડર નાખશું 2 ચમચી. હલાવતું રહેવાનું એટલે મસાલો એક સરખો ચડી જાય.
હવે આપણે ગેસ થોડો ધીમો કરી દઈશું. હવે આને 5 મિનિટ માટે ચડવા દઈશું જેથી કરીને તેલ બધું ઉપર આવી જાય, છૂટું પડી જાય તેલ. હવે આપણો મસાલો ચડે ત્યાં સુધીમાં આપણે રોટલીના મટકા કરી લેશું. આ રોટલી લેવાની છે અને આને આ રીતના કાપી લેવાની છે. આ રીતના માપસેના કટકા કરી નાખવાના. હવે આવી રીતના બધી રોટલીના બટકા કરી નાખશું આપણે. હવે આપણી રોટલીના બટકા થઈ ગયા છે. હવે આપણે પેલો મસાલો પણ જોઈ લેશું. મસાલો પણ ચડી ગયો છે અને તેલ પણ છૂટું પડવા માંડ્યું છે. હવે એમાં આપણે ટમેટા નાખશું. અને લીલું લસણ નાખવાનું છે. હવે એને પાછું આપણે હલાવી લેવાનું છે. હવે ટમેટા હમણાં ચડી જાય એટલે એમાં આપણે દહીં ઉમેરી દઈશું. આ સૌરાષ્ટ્રનું દેશી છે. આ એક કાઠિયાવાડી રેસીપી છે. કે કાઠિયાવાડીમાં આપણે કાઠિયાવાડમાં જઈએ તો આ લોકો આપણે અમે લોકો બહુ ખાઈએ છીએ. હવે આપણે ટામેટા ચડી ગયા છે. હવે એમાં આપણે 1 ચમચી મરી પાવડર નાખી દઈશું. હવે આને મિક્સ કરી એમાં દહીં નાખી આ બધું દહીં નાખી લેવાનું. હવે આને એકદમ ધીમા ગેસે ચડવા દેવાનું છે જેથી કરીને દહીં ફાટી ન જાય, એકદમ મસ્ત ચડી જાય. આવી રીતના એકદમ સ્લો ગેસે કરવાનું છે. હવે એમાં આપણે 1/2 ગ્લાસ પાણી નાખશું. વધારે પાણી નાખવાનું નથી, 1/2 ગ્લાસ પાણી નાખવાનું છે. ગેસ ફૂલ કરી દઈશું. હવે હવે ધીમે ધીમે ઉકળવા માંડ્યું છે તો હવે એમાં આપણે 1 ચમચી ગરમ મસાલો નાખી દઈશું. હવે આને બરોબર હલાવી લેશું. જો આમાં તમને ઘરે ફુદીનો ખાતા હોવ તો ફુદીનાના પાન પણ નાખી શકાય છે, એનો ટેસ્ટ સારો આવશે. હવે આપણો ઉકાળો આવવા માંડ્યો છે, દહીં ઉકળવા માંડ્યું છે. હવે એમાં આપણે આ રોટલી છે એ બધી આની અંદર એડ કરી દેવાની છે. આવી રીતના હવે એને આપણે પાછું હલાવી લઈશું. બહુ હલાવવાનું નથી, ધીમે ધીમે હલાવવાનું છે.
હવે આને આપણે ચડવા દઈશું. એકદમ ગેસ ગેસ સ્લો કરી દેવાનો છે, એકદમ ધીમો કરી દેવાનો છે. આની અંદર તમે બાજરાનો રોટલો હોય એ પણ શાક બનાવી શકો છો, અને ભાખરીનું બનાવવું હોય તો તે પણ બનાવી શકો છો. આવી રીતના થોડું થોડું હલાવવાનું જેથી નીચે બેસી ન જાય. હવે આપણું રોટલીનું શાક થઈ ગયું છે અને તેલ છૂટું પડવા માંડ્યું છે. હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને આ લીલું લસણ છે એ બધું અંદર ઉમેરી દેવાનું છે. અને લીલી ધાણા છે કોથમીર એ પણ નાખી દેશું ઉપર. તો તૈયાર છે આપણું રોટલીનું શાક. હવે આને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું. તો હવે આપણી રોટલીનું શાક તૈયાર થઈ ગયું છે. તો તમને મારી રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ઘરે તમે પણ બનાવજો અને પછી જમી અને મને બતાવજો કમેન્ટમાં કે તમને કેવું લાગ્યું. જય માતાજી.